बे शख्स अनोखी ठगाई। जो तमारे बैंक मां खातु छे तो आ घटना जाणीने तमने चिंता थशे। जो तमे बीपी ना दर्दी हशो तो तमारी बीपी पण वधी जशे, कारण के टीवी स्क्रीन पर जोवा मळता आ बन्ने मित्रो गमे तेना खातामांथी पैसा काढी लै छे। ग्राहक अने बैंक सत्ताधीशोनी जाण बहार पोताना खातामांथी पैसा ट्रांसफर करी लै छे। ना कोई माहितीनी जरूर, ना ओटीपीनी जरूर, ना खातानी विगतनी जरूर। आ बन्ने कोई पण माहिती वगर खातामां पैसा काढी लै छे। સાયબરની દુનિયાની સૌથી મોટી અને ખતરનાક મોડસ ઓપરેન્ડી છે। આ બંને શખ્સને ગઈકાલે ઝડપી લેવામાં આવ્યા છે। આરોપી નંબર એક કમલનાથ રામનાથ સિનૈયા, રહેવાસી બેંગ્લોર। આરોપી નંબર બે રાજકુમાર પ્રેમારામ નાઈક, રહેવાસી રાજસ્થાન। આ બંને આરોપીઓ ભેગા થઈને લોકો સાથે છેતરપિંડી કરી રહ્યા હતા। આ અંગે અમદાવાદની ગુજરાત યુનિવર્સિટી પોલીસે મોટી સફળતા હાથ લાગી છે। પોલીસે બે શખ્સોની ધરપકડ કરી છે અને તેમની પાસેથી 381 જેટલા ઇન્ટરનેશનલ એટીએમ કાર્ડ સહિત અન્ય મુદ્દામાલ જપ્ત કર્યા છે। દેશમાં સાયબર ક્રાઇમની આ નવી મોડસ ઓપરેન્ડીથી પોલીસ પણ ચોંકી ગઈ, કારણ કે કોઈ પણ ઓટીપી અને માહિતી આપ્યા વગર લોકોના ખાતામાંથી રૂપિયા જતા રહેતા હતા। પોલીસનું કહેવું છે કે આ લોકો એસબીઆઈનું ઇન્ટરનેશનલ બ્લેન્ક એટીએમ કાર્ડ બનાવી લેતા હતા, ત્યારબાદ બેંકમાંથી ખાતાધારકોની માહિતી મેળવી એસબીઆઈના એટીએમમાંથી રૂપિયા કાઢી લેતા। પોલીસે તેમની પાસેથી 381 ઇન્ટરનેશનલ એટીએમ કાર્ડ, લેપટોપ, એપ્લિકેશન, મશીન અને આશરે 1.10 લાખ રોકડ રકમ કબજે કરી છે। તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ એટીએમ કાર્ડ પર ડેટા બદલી એક જ કાર્ડનો અનેક વાર ઉપયોગ કરતા। આ ગેંગનો ભોગ વિદેશી નાગરિકો પણ બન્યા હોવાની શક્યતા સામે આવી રહી છે। કેવી રીતે ઠગાઈ કરતા હતા તે પોલીસ પાસેથી સાંભળીએ। એટીએમ માંથી આ લોકો પૈસા ઉપાડ્યા પછી પાર્થિપન ને એમના એકાઉન્ટ માંથી આ લોકો એકાઉન્ટમાં જમા કરાવવાના અને પાર્થિપન ને એકાઉન્ટ દ્વારા એને મોકલાવતા હતા। પાર્થિપ એમનું પ્રાઇમરી પૂછપરછમાં એવું કેવું છે કે પાર્થિપન ને 80% આપતા હતા અને 20% એ લોકો રાખતા હતા, છતાં પણ એની એકાઉન્ટની ડિટેલ તપાસી અને એમાંથી એને જાણવામાં આવશે। કઈ રીતે પકડાયા આરોપીઓ? આ બંને આરોપીઓ ગુજરાત યુનિવર્સિટી વિસ્તારમાં એક એસબીઆઈના એટીએમમાં રૂપિયા કાઢી રહ્યા હતા, ત્યારે તેમની પાસે અનેક એટીએમ હતા। ત્યારે એક વ્યક્તિ ત્યાં રૂપિયા ઉપાડવા ગયા હતા, જે દરમિયાન તેમની નજર તેમની ઉપર ગઈ અને તેમણે પોલીસને ફોન કર્યો। ત્યારે પોલીસ ત્યાં આવી પહોંચી અને તપાસ કર્યો, ત્યારે સમગ્ર મામલો સામે આવ્યો। કોની કોની સંડોવણી છે? જોકે સમગ્ર ઘટનામાં હાલ ગુજરાત યુનિવર્સિટી પોલીસનું કહેવું છે કે અમે હાલ એ તપાસ કરી રહ્યા છીએ કે આરોપીઓ બેંકમાંથી ડેટા કઈ રીતે મેળવતા હતા, શું આ કેસમાં કોઈ બેંકનો કર્મચારી પણ સામેલ છે કે કેમ। હવે સૌથી મોટો સવાલ એ ઉભો થયો છે કે આવા ફ્રોડમાં ખાતાધારકોને કઈ રીતે બચાવી શકાય, કારણ કે તેમને કોઈ પણ માહિતી આપી નથી, છતાં તેમના રૂપિયા જે રીતે ગાયબ થઈ જાય છે તે પણ એક મોટો ચિંતાનો વિષય છે। કેમેરામેન રાજેશ ગઢવી સાથે પાર્થ શાહ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।